હલો મિત્રો, હું છું કેરવાગેલા, ફરી આવી ગયો છું એક નવા વિડીયો સાથે, જેમાં આપણે ગુજરાતના જિલ્લાઓની સિરીઝને કન્ટિન્યુ કરશું. જેમાં આપણે આજે તાપી જિલ્લા વિશે જોવાનું છે. તો સૌપ્રથમ તો સરહદને લગતા જે ક્વેશ્ચન હોય છે એ જોવાના હોય છે. તાપી જિલ્લો ગુજરાતની દક્ષિણે આવેલો છે, જેમાં જે અહીં આપણે જોઈ શકીએ છીએ આ ગ્રીન કલરનો તાપી જિલ્લો, જે સુરતમાંથી છૂટો પડ્યો છે, એટલે સુરતની સરહદ તેને ટચ થશે. ઉપરની બાજુએ નર્મદા અને નીચે નવસારી અને ડાંગ, એમ ચાર જિલ્લાની સરહદ તાપી જિલ્લાને ટચ થાય છે. સુરત, નવસારી, ડાંગ, નર્મદા. આગળના વિશે થોડું જાણીએ તો કે 2 ઓક્ટોબર 2007 રોજ સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના થઈ હતી. 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. 2007 રોજ સુરતમાંથી તાપી જિલ્લો છૂટો પડ્યો હતો, એની રચના થઈ હતી. તાપી નદી તાપી જિલ્લાના હરણફાળ સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. જે તાપી નદી પરથી તાપી જિલ્લાનું નામ પડ્યું છે, તાપી નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? તો કે તાપી જિલ્લાનું હરણફાળ સ્થળ છે ત્યાંથી પ્રવેશે છે. કાંઠો બનાવવા માટે ઉપયોગી ખેરના વૃક્ષો વ્યારામાં જોવા મળે છે. વ્યારા એ તાપી જિલ્લામાં આવેલું સ્થળ છે જ્યાં ખેરના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેમાંથી કાંઠો બને છે, જે પાન મસાલામાં યુઝ થાય છે. તાપી જિલ્લામાં તાપી નદી ઉપર ઉકાઈ બંધ બાંધવામાં આવ્યો છે. કયો બંધ બાંધવામાં આવ્યો? તો કે ઉકાઈ બંધ બાંધવામાં આવ્યો છે તાપી નદી ઉપર. તાપી જિલ્લાનું વાલોદ સહકારી મંડળીની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. વાલોદમાં સહકારી મંડળીઓ ખૂબ વધારે આવેલી છે અને ત્યાં તેનો ડેવલપ વધારે થયું છે. ક્યુ ગામ? તો કે વાલોદ. સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય ખૂબ જાણીતું છે. હાલી નૃત્ય એ ક્યાંનું છે? તો કે સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું હાલી નૃત્ય એ ખૂબ જાણીતું છે. એના મહત્ત્વના સ્થળો જોઈએ તો ગાયકવાડનો મહેલ વ્યારામાં આવ્યો છે, જુગતરામ દવેનો આશ્રમ વછેડીમાં, અને સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય વછેડીમાં જયું છે. કોણે બનાવ્યું હતું, મીન્સ કોણે સ્થાપના કરી હતી? તો કે સ્થાપના કરી હતી નારાયણભાઈ દેસાઈએ, પણ લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા તેની પ્રેરણા આપી હતી, એટલે એમણે પ્રેરણા આપી હતી અને સ્થાપના કરી હતી નારાયણભાઈ દેસાઈ. કઈ વિદ્યાલય? તો કે સંપૂર્ણ ક્રાંતિ મહાવિદ્યાલય. ક્યાં આવેલું છે? તો કે વછેડીમાં આવેલું છે, જેની પ્રેરણા લોકનાયક જયપ્રકાશ નારાયણ દ્વારા આપવામાં આવી હતી અને સ્થાપના નારાયણભાઈ દેસાઈ. એટલે નારાયણ બધું કન્ફ્યુઝન થાય એવું છે, એક બે વાર વાંચી લેવું એટલે આઈડિયા આવી જશે. પિલાજીરાવ ગાયકવાડે બંધાવેલો કિલ્લો સોનગઢ, સોનગઢ ફોર્ટ આપ જોઈ શકો છો. પછી વલ્લભ સાગર સરોવર તાપી નદી પર ઉકાઈ ખાતે આવેલું છે. ઉકાઈ બંધ બાંધવાથી સરોવર વચ્ચાણું છે, જેનું નામ છે વલ્લભ સાગર સરોવર. લિજ્જત પાપડ બનાવવાનું કારખાનું વાલોદ, વાલોદમાં લિજ્જત પાપડનું કારખાનું આવેલું છે. લિજ્જત પાપડ ખૂબ ફેમસ અને પ્રચલિત પાપડ છે. હવે આપણે એના તાલુકા વિશે જોઈ લઈએ. તો કે 7 તાલુકાઓ આવેલા છે તાપી જિલ્લાના. એમાં તો પહેલું છે વ્યારા, બીજું સોનગઢ, ત્રીજું ઉચ્છલ, ચોથું નઝીર, પાંચમું વાલોદ, છઠ્ઠું ડોલવણ અને 7મું કુકરમુંડા. ફરી વાર રિપીટ કરી દઉં, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, વાલોદ, ડોલવણ અને કુકરમુંડા. જેમાં આપણે વાલોદ, સોનગઢ, વ્યારા આ બધા તાલુકા વિશે જોયું થોડું કે ક્યાં શું આવેલું છે. સોનગઢમાં કિલ્લો આવેલો છે એ રીતના.
પણ આ નઝીર, ઉચ્છલ, કુકરમુંડા એ બધા નવા નામ છે. તાલુકાઓ બી પૂછાતા હોય છે એક્ઝામમાં, તો ખાસ જોઈ લેવા. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, વાલોદ, ડોલવણ અને કુકરમુંડા તાપી જિલ્લાના તાલુકાઓ છે. બસ આ વિડીયોમાં આટલું જ. થેન્ક યુ સો મચ. મને મારા વિડીયો પસંદ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ